જેતપુરમાં સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેતપુરમાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશ મહારાજની ઠેર ઠેર મૂર્તિ સ્થાપના કરવામાં આવી. શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કર્યા બાદ હવે તેમના પુત્ર ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા અર્ચના કરવા માટે દેશભરમાં ગણેશ ભક્તો પોતાના ઘરે અને મિત્ર સર્કલ સાથે ચોકમાં ગણપતિ સ્થાપના કરે છે અને 3, 5, 7, 11 એમ અલગ અલગ પોતાના ઘરે પાસે ચોકમાં પંડાલ કરી ગણપતિ સ્થાપના કરે છે અને આ દિવસે દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાય છે. ત્યારે જેતપુરમાં પણ જૂના 5 પીપરા રોડ ઉપર સીતારામ યુવક મંડળ તેમજ પત્રકાર મિત્રોના સહયોગ થઈ ગણપતિની સ્થાપના પ્રથમ વર્ષ કરવામાં આવી, જેમાં આજે પ્રથમ દિવસે જેતપુર સિટી PI કુહિલ સાહેબ તેમજ પત્રકાર મિત્રોએ મહાઆરતી ઉતારી હતી અને 10 દિવસ સુધી દરરોજ ધાર્મિક કાર્યક્રમો યોજાય તેવું આયોજન કરવામાં આવેલ. છેલ્લા દિવસે દાદાને 56 ભોગ ધરાવવામાં આવે છે અને 11મા દિવસે દાદાને વિદાય આપવામાં આવે છે. આમ 10 દિવસ સુધી ગજાનંદ ગણપતિ મહારાજની આરતી પૂજા અર્ચના કરી દાદાના ગુણગાન ગાઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આશિષ પાટડીયા, JSTV, જેતપુર. મારું નામ છે જેતપુર. જૂના વાજપુરા રોડ ઉપર ગણપતિ દાદાનો મેં જૂના વાજપુરાના રાજા સીતારામ ગ્રુપ દ્વારા આયોજન કરે છે 10 દિવસનું, અને 10 દિવસ નવા નવા કાર્યક્રમ કરવામાં આવશે. 56 ભોગ છે, સત્યનારાયણ ભગવાનની કથા છે, તેમજ 7:30 વાગે આરતી કરવામાં આવશે, અને નોખા નોખા કાર્યક્રમ રાત્રે દાંડિયા રાસ, એવી રીતે અમારું આયોજન છે. અને અમે જાહેરમાં આ કાર્યક્રમ એટલા માટે રાખ્યો છે કે તમામ લોકોને લાભ મળી શકે. આ કાર્યક્રમ માટે સીતારામ ગ્રુપ, તમામ પત્રકાર મિત્રો અને બધા અગ્રણીઓએ અમે ખૂબ અને સાથ સહકારથી